વિશે નાના મોટા. હવે જેમ આપણે ખબર છે કે ફરીથી ધોરણ 11 અને 12 ની સ્કૂલો સંપૂર્ણપણે બંધ થઈ છે, પરંતુ જ્યારે સ્કૂલો ચાલુ હતી ત્યારે લગભગ આપણે બધા જ વિદ્યાર્થીઓ ઓલમોસ્ટ બધા જ વિદ્યાર્થીઓ હાજર હતા, અને ત્યારે આપણે જે છે નામાના મોટકની અંદર ભાગ 2 માં ચેપ્ટર 4 કે જે વાર્ષિક હિસાબ છે એમાં આપણે જે છે એની બેઝિક વસ્તુ બધી જ છે કે પેપર ખાતું એટલે શું, પેપર ખાતાની વસ્તુ કઈ કહેવાય, એની અંદર કઈ કઈ જે છે કયા ખર્ચા આવે, કઈ વસ્તુ કયા આવક આવે, અથવા વેપાર ખાતાની અંદર કેટલી વિગતો આવે, આ બધી વસ્તુ નફાનુકસાન ખાતાના ખર્ચા અને આવક એટલે કે નફાનુકસાન ખાતાની બધી જ વિગતો, અને પાકા સમયની અંદર મૂડી દેવા બાજુ અને મિલકત લેવા બાજુ કઈ કઈ વસ્તુ આવે એ બધું જ આપણે તે જોઈએ છીએ. એ ઉપરાંત આપણે હવાલા જે હોય તો હવાલા આપેલા હોય જો દાખલામાં તો એની અસર કઈ રીતે કરવી એ પણ આપણે કમ્પ્લીટ કરી લીધેલું હતું. છતાં પણ આપણે જે છે જે લોકો કદાચ અમુક રહી ગયા હોય તો એમના માટે આપણે ફરીથી વેપાર ખાતો નફાનો સંગ્રહ અને પાકું સર્વે એમનું થોડુંક જે છે રિવિઝન કરશું. ત્યારબાદ એ કમ્પ્લીટ કર્યા પછી હવાલાની થોડીક આપણે ઉપર છે, કારણ કે ઓલરેડી આપણે ક્લાસમાં કરી જ ગયેલા છીએ, એટલે એમના પછી જે છે હવાલા વિશે થોડી માહિતી મેળવશું અને ત્યારબાદ આપણે વાર્ષિક હિસાબના દાખલા શરૂઆત કરશું. તો સૌથી પહેલા પેજ નંબર 109 ઉપર ત્યાં તમને આપવામાં આવ્યું છે વેપાર. હવે આપણે આપણા અગાઉના વિડીયોમાં જે જોયું હતું એમ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ધંધાના હિસાબો કરતો અને એમને કાચું સર્વે પછી જે હિસાબી પદ્ધતિ છે હિસાબી પદ્ધતિનું સૌથી છેલ્લું પગલું છે એટલે વાર્ષિક હિસાબ, એ વાર્ષિક હિસાબોમાં સૌથી પ્રથમ અંગ જે છે એ એમનું ફર્સ્ટ સ્ટેપ જેમ છે વેપાર ખાતું, ત્યારબાદ નફાનુકસાન ખાતું આવશે અને ત્યારબાદ કાચું સર્વે આવશે. તો વેપાર ખાતું એટલે શું થાય કે વેપાર ખાતાનો નોર્મલી અર્થ સમજીએ તો તમે જે વેપાર કરો છો એમના માટે જે માલ સામાન તમે ક્યાંથી લ્યો છો, વસ્તુ તૈયાર કરવા માટે કેટલી વસ્તુ લાવવો પડે છે, આ બધી જ વસ્તુ જેમાં નોંધવામાં આવશે એ બધી વસ્તુ વેપાર ખાતાની અંદર આવશે. ત્યારબાદ હિસાબ તૈયાર પેજ નંબર 109 ઉપર આપણે જોઈએ હિસાબ તૈયાર કરવાના છેલ્લા તબક્કામાં વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સર્વે તૈયાર કરવામાં આવે છે. વાર્ષિક હિસાબોનું પ્રથમ અંગ વેપાર ખાતું છે, વાર્ષિક હિસાબોનું પ્રથમ અંગ એ વેપાર ખાતું છે. તો વેપાર ખાતું એટલે શું, તો વેપાર ખાતાનું અર્થ સૌથી પહેલા નંબરમાં આપણે જોશું. વેપાર ખાતું એવું નાણાકીય પત્રક છે કે જે હિસાબી સમયગાળા દરમિયાન માલ અથવા સેવાના ખરીદ વેચાણનું વેચાણના વ્યવહારનું પરિણામ દર્શાવે છે. યાદ રાખજો અહીંયા તમને અર્થ ખાતું છે ખરીદ વેચાણના વ્યવહારનું, એ સાચી તમને પરિસ્થિતિ દર્શાવે છે, એનું પરિણામ દર્શાવે છે, એટલે કે કેટલી વસ્તુ તમે ખરીદી કરેલી છે અને વેચાણ ક્યાં કર્યું છે. જ્યાં સુધી વેચાણ છે મીન્સ કે વેચાણ સુધી બધી જ વિગતો તમારે વેપાર ખાતાની અંદર લખવાની છે. ત્યારબાદ વેપાર ખાતાનો હેતુ, વેપાર ખાતાનો હેતુ શું છે તો એ જોઈ લીધો. હિસાબી સમયગાળા દરમિયાન કાચો નફો અથવા કાચી ખોટ જાણવા માટે વેપાર ખાતું તૈયાર કરવામાં આવે છે. કાચો નફો એ વેચાણનો વેચેલ માલની પડતર પરનો વધારો છે, જ્યારે કાચી ખોટ એ વેચાણ માલની પડતરનો વેચાણ પરનો વધારો છે. કે આપણે કાચી ખોટ અને કાચો નફો જાણવા માટે વેપાર ખાતું તૈયાર કરીએ છીએ. એની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલા નંબરમાં શું હોય કે સૌથી પહેલા એમાં જો કાચો નફો એટલે શું કે કાચો નફો એટલે વેચાણનું વેચાણ માલ પડતર ઉપર વધારો, એટલે કે સે ફોર એક્ઝામ્પલ તમારું વેચાણ માલની પડતર જે છે એ હોય 1 લાખ રૂપિયા અને તમારું વેચાણ કેટલું હોય, તો કે વેચાણ છે તમારું 1,50,000 રૂપિયા, તો વેચાણ એ વેચેલ માલ પડતર કરતાં વધારે છે. આનો સાદો મતલબ એવો હતો કે જે તમારી કુલ પડતર છે એ 1 લાખ રૂપિયા છે અને તમારી આવક 1,50,000 છે, એટલે તમને 50,000 રૂપિયા. ત્યારબાદ કાચી ખોટ એટલે શું કહે કે માનો કે તમારી 1,50,000 રૂપિયાની પડતર છે અને તમારે 1 લાખ રૂપિયા જે છે એ વેચાણ, અહીંયા તમે જોઈ શકો છો ક્લિયર 1,50,000 રૂપિયા તમારી જે છે એ પડતર હોય તો તમારી પાસે 1,50,000 કરતાં વધારે હોતો નફો થવો જોઈએ. ધંધો લગભગ નોર્મલી આપણે
તો અહીંયા તમને આવક કેટલી છે 1 લાખ રૂપિયા જે તમને ખોટ દર્શાવે છે મે તમને 50000 રૂપિયાની ખોટ દર્શાવે છે અહીંયા તમારો વેચાણ પત્રનો વધારો છે અને વેચાણ ઓછો છે ત્યારબાદ વેપાર ખાતાનું મથાળું તો ચાલો હવે આપણે ઈચ્છે સૌથી છેલ્લા નંબરનું જોઈ લઈએ કે વેપાર ખાતું કઈ રીતે આવે વેપાર ખાતા માટે આપણે સૌથી પહેલા જોઈશું સૌથી પહેલા આપણે વેપાર ખાતાનું નમૂનું જોઈએ એમાં આપણે જે અગાઉ જોઈ ગયા છે એવી જ રીતે સૌથી પહેલા લખવાનું છે શ્રી જે પણ નામ આપવામાં આવેલું હોય માનો કે આપણે સે ફોર એક્ઝામ્પલ ને શ્રી નંદ ટ્રેડર્સ તારીખ જે પણ તારીખ તમને આપવામાં આવેલું હોય આપણું વર્ષ પૂરું થાય છે 31/3/2000 જે પણ તારીખ હોય એ ચાર કોલમ આવશે સૌથી પહેલા રકમ વિગત સૌથી પહેલા આપવામાં આવ્યું છે કે વેપાર ખાતાની ઉધાર બાજુની વિગતોમાં સૌથી પહેલા છે શરૂઆતનો સ્ટોક જો તમને શરૂઆતનો સ્ટોક આપેલો હોય જો તમારો નવો ધંધો હશે તમે પહેલી જ વખત હિસાબ કરતા હશો તો તમારી પાસે શરૂઆતનો સ્ટોક હશે બાકી જો તમારો ધંધો ચાલુ રહેશે તમે બીજી વખત ત્રીજી વખત હિસાબ કરતા હો તો ત્યારે તમારો શરૂઆતનો સ્ટોક હશે તો એટલા માટે સૌથી પહેલા શરૂઆતનો સ્ટોક ત્યારબાદ જેટલી પણ ખરીદી દર્શાવવામાં આવે છે ખરીદી કરવામાં આવે છે જે તમે આપણે કાચા સમયમાં દર્શાવી ખરીદી છે બધી જ તમારે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખવાની છે ત્યારબાદ માલની ખરીદીને લગતા ખર્ચા જુઓ યાદ રાખજો કે માલની ખરીદીને લગતા ખર્ચા બધા જ એ તમારે વેપાર ખાતાની અંદર બાજુ આવશે અને તમારે વેચાણ વિતરણ ખર્ચા છે એ બીજા કોઈ પણ અન્ય ખર્ચા છે જેવા કે નાણાકીય ખર્ચા છે આ બધા જ ખર્ચા એ તમારે નફાકારક ખાતાની અંદર આવશે એટલે માલની ખરીદીને લગતા ખર્ચા કે એટલે કે જ્યારે તમે માલની ખરીદી કરો છો એ સમીકરણને તમારે ચૂકવવા પડતા બધા જ ખર્ચા એ તમારે વેપાર ખાતાની અંદર આવશે એમાં કડક ઉદાહરણ આપેલા છે જેમ કે રેલવેનું એટલે કે તમે તમારો માલ રેલવે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે મગાવો તો એના માટે જે ભાડું ચૂકવવું પડે એને રેવન્યુ કહેવાય ત્યારબાદ જકાત કે ઉપર એક પ્રકારનો ટેક્સ છે આયાત જકાત તમે બીજા કોઈ દેશમાંથી જો માલ મગાવો આયાત કરો એના માટે જે ટેક્સ ચૂકવવો પડે એ આયાત જકાત આવકમાં ગાડા ભાડું એટલે કે તમારો જે કાચો માલ અથવા તૈયાર માલ તો જો તે તૈયાર માલ તો નોકલે તમે જ તૈયાર કરશો એટલે હંમેશા માટે અહીંયા હશે કાચો માલ અથવા બીજી કોઈ પણ વસ્તુ તમે બીજી કોઈ જગ્યાએથી તમારી પાસે મગાવો છો એટલે કે આમાં છે આપણે કને પણ હવે એ કાચો માલ મગાવેલો છે એમાંથી તમે તૈયાર પ્રોડક્ટ કરશો અને તૈયાર માલ જો જેને મોકલશો તો એને કે આમાં છે જવાબ મગાવે પણ આવકમાં કને પણ એ વેપાર ખાતાની અંદર આવશે કારણ કે ખરીદીને લગતો ખર્ચ છે અને ત્યારબાદ જ્યારે તમે માલને મોકલશો તૈયાર માલને ત્યારે વેચાણ વિતરણના ખર્ચ છે માટે એ તમારે આવશે નફાનુકસાન ખાતાની બરાબર ત્યારબાદ હવે વેચાણ ખાતાની જમા બાજુમાં જોઈએ તો સૌથી પહેલા નંબરમાં આવશે એ વેચાણ સ્વાભાવિક છે ખરીદી ઉધાર આવે તો વેચાણ એના કરતા સામેની બાજુ જશે વેચાણ માલ જાય એટલે હંમેશા માટે જમા બાજુ વેપાર ખાતામાં જમા બાજુ સૌથી પહેલા નંબરની રકમ એ વેચાણની આવશે ત્યારબાદ અન્ય રીતે માલની જાળવણી યાદ રાખજો અન્ય રીતે માલની જાળવણી આપણે ઘણી બધી વખત શીખી આગથી મળી ગયેલ માલ વરસાદમાં પલળી ગયેલ માલ જાહેરાતમાં આપેલ માલ ઉપાડથી ગયેલ માલ કે અન્ય બીજી કોઈ પણ રીતે ગયેલ માલ આ બધો જ માલ એ તમારે વેપાર ખાતાની જમા બાજુ આવશે
નેક્સ્ટ આવશે આખો ઘણો સ્ટોપ એટલે કે વર્ષ દરમિયાન તમે જે વસ્તુની ખરીદી કરેલી છે શરૂઆતનો સ્ટોક આપો આ બધામાંથી જ્યારે તમારો વર્ષ પૂર્ણ થાય છે ત્યારે તમારી પાસે કેટલો સ્ટોક છે આ કોનો સ્ટોક તમારે અહીંયા લખવાનો છે જુઓ અહીંયા આ પ્રશ્નો 31 નંબર ની જે 15 નંબર નો જે આનો સ્ટોક છે એ બીજા વર્ષ એટલે કે 1/4/2015 ના રોજ આ જે આ પ્રશ્નો અહીંયા શરૂઆતનો સ્ટોક થઈ જશે તો આ આપણે વેપાર ખાતા ખાલી નમૂનો અને કઈ કઈ વિગતો આવે છે બેઝિક હવે અલગ અલગ રીતે જે વિગતો આપેલી છે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું થેન્ક યુ